જય હિન્દ દર્શક મિત્રો, હું જમીલ પઠાણ, આપ જોઈ રહ્યા છો તીર સમાચાર. વાત કરીશું આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ 2023ના ઉપલક્ષમાં. મિલેટ ડેવલપમેન્ટ યોજના અંતર્ગત છોટાઉદેપુરના સ્વામિનારાયણ હોલ ખાતે આજે તાલુકા કક્ષાનો કૃષિ મેળો યોજાયો હતો. તેની લોકોમાં મિલેટ એટલે કે જાળા ધાન્ય પાકો અંગે જાગૃતિ વધે અને લોકો મિલેટનો રોજિંદા જીવનમાં વપરાશ કરતા થાય તે હેતુથી સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વર્ષ 2023ને આંતરરાષ્ટ્રીય મિલેટ વર્ષ તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે, જેના ઉપલક્ષમાં છોટાઉદેપુર જિલ્લામાં મિલેટ ધાન્ય પાકો અને પ્રાકૃતિક કૃષિ અંગે ખેડૂતોમાં જનજાગૃતિ ફેલાય તેવા ઉદ્દેશ્યથી જિલ્લા અને તાલુકા ખેતીવાડી વિભાગ દ્વારા છોટાઉદેપુરના સ્વામિનારાયણ હોલ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલની અધ્યક્ષતામાં સાંસદ ગીતાબેન રાઠવા, તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન રાઠવા અને તાલુકા તેમજ જિલ્લા પંચાયતના પદાધિકારીઓની વિશેષ ઉપસ્થિતિમાં તાલુકા કક્ષાનો મિલેટ ડેવલપમેન્ટ અને કૃષિ પ્રદર્શન મેળો યોજાયો હતો. આ કૃષિ મેળામાં જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ અને સાંસદ ગીતાબેન રાઠવાએ ઉપસ્થિત ખેડૂતોને મિલેટ અનાજ અને પ્રાકૃતિક ખેતી અંગે માર્ગદર્શન આપવાની સાથે રાસાયણિક ખેતી છોડી પ્રાકૃતિક ખેતી તરફ વળવાની હાકલ કરતા જણાવ્યું હતું કે દેશની સંસદમાં, ગીતાબેને કહ્યું કે અમે જ્યારે સંસદમાં બ્રેક થાય છે અને ત્યારે જે જમીએ છીએ, જે નાસ્તો કરીએ છીએ, સંસદમાં પણ મિલેટની જ વાનગીઓ બનાવવામાં આવે છે અને પીરસવામાં આવે છે. કૃષિ મેળામાં મિલેટ ધાન્ય સંબંધિત સ્ટોલની સાથે આંગણવાડી વિભાગ દ્વારા મિલેટ વાનગીઓનું પ્રદર્શન કરતા લગાવાયેલ જે સ્ટોલ છે તેની મહાનુભાવોએ મુલાકાત લઈ અને મિલેટમાંથી બનાવેલ વાનગીઓનો ટેસ્ટ કર્યો હતો. કાર્યક્રમમાં વૈજ્ઞાનિક તજજ્ઞો દ્વારા ખેડૂતોને મિલેટ્સ વિશે અને પ્રાકૃતિક ખેતી વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. સાથે તેજગઢ ભાષા કેન્દ્ર ખાતે તાજેતરમાં યોજાયેલ મિલેટ સંબંધિત ચિત્ર સ્પર્ધાના વિજેતા વિદ્યાર્થી ભૂલકાઓને મહાનુભાવના હસ્તે શૈક્ષણિક સામગ્રીની ગિફ્ટ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. તો કાર્યક્રમમાં તાલુકામાંથી પધારેલ 100 વર્ષ કરતાં વધુ આયુષ્ય ધરાવતા એક દાદા અને દાદી કે જેઓ પ્રાકૃતિક અને જાળા ધાન્યનો ખોરાક તરીકે ઉપયોગ કરી આજે પણ સંપૂર્ણ સ્વસ્થ છે તેઓનું મહાનુભાવોએ સાલ ઓઢાડી અને સન્માન કર્યું હતું. તો આવો જોઈએ આજના આ કાર્યક્રમના દ્રશ્યો અને ત્યારબાદ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલે શું કહ્યું તે પણ સાંભળીશું. સમગ્ર કાર્યક્રમનું જે સંચાલન છે, આયોજન છે, છોટાઉદેપુર જિલ્લા પંચાયતના જિલ્લા ખેતીવાડી અધિકારી ભક્તશરણ પંચાલ દ્વારા કરવામાં આવ્યું હતું. અને ત્રીજો ઇનામ જે જેનો ક્રમ આવે એને એક આપણે સારું ઇનામ આપવાના છીએ, અને એ સિવાયની જે બહેનોએ ભાગ લીધો એને આપણે પ્રોત્સાહક ઇનામ આપવાના છીએ. તો બહેનોએ આમાં લાડવા અને આજરોજ છોટાઉદેપુર સ્વામિનારાયણ સત્સંગ હોલ ખાતે તાલુકા કક્ષાનો મિલેટ્સ મેળો કૃષિ તૃણ ધાન્ય વર્ષ 2023નું આયોજન કરવામાં આવ્યું છે. માનનીય નરેન્દ્રભાઈ મોદી સાહેબે 2023નું વર્ષ મિલેટ્સ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે. એના અનુસંધાને આજે દરેક તાલુકામાં જુદી જુદી તારીખોમાં આ મિલેટ્સ વર્ષનું કૃષિ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે જાડા ધાન્ય છે એનો આપણા રોજિંદા જીવનમાં કેવી રીતે વપરાશ કરવો અને એનું શું મહત્ત્વ છે એના દ્વારા માહિતગાર કરવામાં આવશે. આજે અહીંયા જે ઉંમરવાળા વડીલો છે, જે 110 વર્ષના દાદા અને 102 વર્ષના દાદી, એમનું પણ સન્માન કરવામાં આવ્યું છે. આપણા વડીલો પહેલાંના સમયમાં જે ધાન્યનો ઉપયોગ કરતા હતા અને ખૂબ સારું
સ્વાસ્થ્ય અને લાંબુ આયુષ્ય મેળવતા હતા એનું આજે અહીંયા ઉદાહરણ તરીકે જોવામાં આવ્યું છે. ખરેખર દાદા અને બાની તબિયત ખૂબ સરસ અને સ્વાસ્થ્ય ખૂબ સારું છે. આપણે પણ આપણા જીવનમાં આ જાડા ધાન્યનો ઉપયોગ કરવો જોઈએ અને પ્રાકૃતિક ખેતી તરફ આગળ વધવું જોઈએ. છોટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઇબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો.